કોઈ એક વ્યક્તિ આવીને કહ્યું કે માં તમે આ ફૂટબારી ઉપર સુતા છો, રાત્રે કોઈ નશાના ધૂતમાં આવી અને તમારી માથે કોઈક વાહન ચડાવી દેશે, તમે મોતને ભેટી જાશો. અને ત્યારે જનેતાએ કીધું છે કે આજે બપોર એક વાત મેં મારા કાને સાંભળીને તેદીથી જ મારું મૃત્યુ થઈ ગયું છે. હવે તો ખાલી આ શરીર જીવે છે, અંદરનો આત્મા તો મરી ચૂક્યો છે. વાત સાચી, પણ તમે મંદિરે જ ક્યાંક જઈ અને મંદિરનું શરણ લ્યો, અને મંદિરે શરણ લીએ છે સાહેબ, હવે જોજો ઘટના શું બને છે. ત્યાં ઈ જ મંદિરે એના માતાજી બેઠા છે અને બરોબર ગુરુવારનો દિવસ છે અને ઈ જ કલેક્ટર સાહેબના દીકરાનો જન્મ દિવસ છે અને કલેક્ટરના પત્ની અને કલેક્ટરનો દીકરો, મા દીકરો બંને ભિક્ષુકને ભિક્ષા આપવા માટે આવે છે. સાડી ને શાલ ને એવું બધું લઈને આવે છે અને રોકડા પૈસા આવે, એક એક ભિક્ષુકને ભિક્ષા આપે છે. બેનો હોય તો એને શાલ આપે, પુરુષ હોય તો એને ઓઢવાનું ધોતી આપે અને 100-100 રૂપિયા રોકડા આપે. એમ કરતા કરતા પાંચમા પગથિયા કલેક્ટરની માં બેઠી છે. કહ્યું કે માં હાથ ફેલાવો, તો કે જિંદગીની અંદર કોઈ દી મેં લાંબો હાથ ન કર્યો, કદાચ મરી જવું પડે ને તો મને કુરબાન છે. કેમ માં આવું બોલો છો? ત્યારે કહ્યું કે બેટા હું ભિખારણ નથી, હું ભિક્ષુક નથી. કે તો કે હું મારા દીકરાને ગોતવા માટે આ શહેરમાં આવી છું, મારો દીકરો મને મળતો નથી. અને જો બેટા તારે મને કંઈક દેવું જ હોય તો એમણમ નહીં, હું તારા ઘરે આવું, તારા ઘરના ઠામ વાસીદા કરી તારા ઘરનું કામ કરું અને એમાંથી મને ખાલી 5 પૈસા દે કે ન દે, પણ તમે મને 2 ટક અનાજ આપો અને પહેરવા વસ્ત્ર આપો, એટલા માટે બહુ થઈ પડે. ત્યારે હવે ઘટના એવી બને છે કે કલેક્ટરે માને ના પાડી દીધી અને ઈ જ જનેતા એના દીકરાની વહુ એને લઈ આવે છે ઘરમાં. પણ આ વાતથી બધા અજાણ છે, કોઈને ખબર નથી, કલેક્ટરના પત્નીને પણ નથી ખબર કે જેને હું ઘરે લઈ જાઉં છું એ મારા સાસુમાં છે, અને દીકરાની માને નથી ખબર કે હું જેની સાથે જાઉં છું એ જ મારા દીકરાની વહુ છે. ત્યાં પધારે, પણ ઘરની અંદર પ્રવેશ કર્યો અને જોયું અને કલેક્ટર સાહેબનો ફોટો જોઈ ગઈ અને જનેતાને થયું કે ભાઈ રે કરી, આ તો મારા દીકરાના ઘરમાં જ આવી, અરે એને મને ઓફિસમાંથી બહાર કાઢી મૂકી છે તો ઘરમાં મને શેનો રહેવા દેશે, માની વ્યથા છે. એક દિવસ, બીજો દિવસ થયો અને આ કલેક્ટર સાહેબના પત્નીએ કહ્યું કે સાહેબને જરાક ચા આપી દેજો, અને ઈ જનેતા રસોડાની અંદર ચા બનાવવા જાય છે. ચા બનાવી અને એની જનેતા એના દીકરાની લાજ કાઢી છે, એના દીકરાની લાજ કાઢીને ત્યારે પૂછ્યું કે માં અરે આ તો તમારા દીકરા જેવડી આમની ઉંમર છે, તમે એની લાજ શા માટે કરો છો? અને ત્યારે માં જૂઠું બોલે કે અમારા ગામડામાં એવો રિવાજ છે કે મોટા માણસની અમે લાજ કાઢી છે, મોટા માણસની અમે લાજ કાઢીએ છીએ. પણ ચા એ જનેતાએ બનાવી, કલેક્ટર સાહેબે મોઢામાં ચાનો એક ઘૂંટડો ભર્યો અને એને નાનપણ યાદ આવ્યું કે આજે મારી જનેતાના હાથની ચા આવી જ બને. કલેક્ટર સાહેબે કહ્યું કે આ માળી કોણ છે? તો કે માળી મંદિરે હતા, એને કામની જરૂર હતી અને આપણે કોઈ એવા વૃદ્ધની જરૂર હતી એટલે હું લઈ આવ્યો. તો કે સારું કર્યું, એનો પગાર જોઈએ એટલો આપી દીધો, ચા બહુ સારી બનાવતા આવડે છે. આટલું કીધું પણ કલેક્ટરની પત્ની બહુ ભણેલી ગણેલી અને ચાલાક ને ચતુર છે, એના પતિના પાકીટની અંદર માત પિતાનો ફોટો જોઈ અને અણહાર ઉપરથી ખબર પડી કે આ જ મારા સાસુ છે. પણ આ તો ચાલાક છે. એક દિવસ કહ્યું કે હું મારા પિયર જાઉં છું. કલેક્ટર સાહેબ કે હજી હમણાં ગયા તો વાત સાચી છે?
અત્યારે જાઉં છું સવારમાં અને શહેરમાં જ મારું પિયર છે, સાંજ થાય એટલે હું પરત ફરું છું, સાંજે આવી જાઉં, ભલે કોઈ વાંધો નહીં. કલેક્ટરે કીધું તમે તમારે મોડું થાય તો રાત્રિનું રોકાણ પણ કરજો. આ માં દીકરો પોતાનું બેગ ભરી અને પિયર જાય છે અને અહીંયા ઘટના એવી બને છે. ઈ કલેક્ટર સાહેબ ઓફિસેથી સાંજે આવે, બહુ માથાનો દુખાવો થાય છે અને કહ્યું કે માજી તો કે હા થોડું મારા માથામાં બામ લગાડી આપશો. અને કહેવાય કે જનેતા આવે અને કલેક્ટર સાહેબ સૂતા છે અને એની જનેતાએ બામ માથામાં લગાડ્યું અને બામ લગાડતા લગાડતા જનેતાની આંખની અંદરથી સાહેબ આંસુ પડી ગયું છે અને કલેક્ટરના ગાલ ઉપર આંસુ એડ્યું. કલેક્ટરને ખબર પડી ગઈ સાહેબ આંસુમાં એવી તાકાત છે. કલેક્ટર સાહેબને ખબર પડી ગઈ કે અમારી જનેતાનો જ હાથ હોય અને કલેક્ટર સાહેબ ઊભા થઈને કીધું કે કોણ છો તમારો લાજનો ઘૂંઘટ ઉઠાવો. માએ ઘૂંઘટ ઉઠાવ્યો અને કહ્યું કે તને કીધું નહોતું? અરે માં મારે માત પિતા કદાચ જો જોતા હોત ને તો હું ગામડે આવી ગયો હોત, મારે જોતા જ નથી. ભલે કાંઈ વાંધો નહીં બેટા, સવાર પડવા દે એટલે સવારે હું રજા લઈશ. અને અહીંયા કલેક્ટરની પત્ની પિયર ગઈ જ નથી, પાછળની ગેલેરીમાંથી પાછળથી બારીએથી આ બધા દ્રશ્યો નિહાળી રહી છે. કલેક્ટરની પત્ની રાત્રે મોડેથી આવે, રાત્રે સુઈ જાય, સવારના પોરમાં સૂર્ય ઉગે, માં દીકરો બંને કપડાનું સુટકેસ ભરી હાલતા થઈને કલેક્ટર સાહેબે પૂછ્યું કે અત્યારે ક્યાં જાઓ છો? તો કે મારા પિયર જાય છે. કેમ તમારા પિયર? હજી તમે રાત્રે મોડા તો આવ્યા છો, એ વાત સાચી છે, પણ હવે મારે મારા પિયર જાયેલું જવું છે. કેમ? મને ખબર પડી ગઈ છે આ ઘરની અંદર જે આ વૃદ્ધા માજી છે એ તમારા જનેતા છે ને તમારા માં છે, સાચું છે કે નહીં? તો કે હા સાચું છે. તો હવે તો રહી જા, નથી રહેવું. હાલતી થઈને કલેક્ટર સાહેબે કીધું કે મારો કઈ વાંક ગુનો? અને ત્યારે કલેક્ટરની પત્નીએ કીધું કે જે સંતાન એના મા બાપનું ન થયું એના પત્નીનું ને એના બાળકનું શું થવાનું છે? સાહેબ ત્યાંથી નીકળી ગઈ એની પત્ની કે જે સંતાન એના માવતરનું ન થયું હું તો પરાય છું, મારા શું થવાના છે? ઈ સાહેબ કળિયુગનો પ્રભાવ આ સત્ય ઘટના છે, પણ ગામનું નામ દેવું એને મારી વ્યાસપીઠ મંજૂરી નથી આપતી. આ સત્ય ઘટના બનેલી છે. એવા તો અનેક દ્રષ્ટાંતો છે, એમાંથી કંઈક ને કંઈક લીધા જેવું છે. આ બાજુ કઈ કઈ આવે છે અને બે વરદાનનું રામ વાત કરે છે. કહ્યું કે બેટા વાંધો ને, માગી લે બે વરદાન, શું જોઈએ છે? માં પેલા વચનને બદ્ધ થાવ, હાથમાં હાથ મૂકીને મને કોલ આપો. હાથમાં હાથ મૂકીને કોલ આપે અને કહ્યું કે માં વચનને ભંગ તો નહીં થાવ ને? તો કે નહીં, વચનને ભંગ નહીં થાવ. તો માં સાંભળી લ્યો, મને એવા બે વચન તમે અત્યારથી આપી દો થાપણ રૂપે કે જ્યારે મારા લગ્ન થાય અને લગ્ન થતા જ અયોધ્યાની અંદર માં આનંદ હોય ને તમારે મારા પિતા પાસે બે વચન માંગવાના છે. એક વચન એવું કે રાજગાદી મને સોંપશે પણ એ રાજગાદી માને નહીં પણ તમારા દીકરા ભરતને મળે એવું પહેલું વચન માંગવાનું છે. કારણ કે માં મારો અવતાર અસુરોનો સંહાર કરવાનો છે, રાજ વૈભવનો સુખ માણવાનો નથી. બીજું વરદાન એ કે તમારો દીકરો ગાદીએ બેસે એ પહેલા મારે 14 વર્ષ માટે વલ્ક વસ્ત્રો પહેરી અને વનમાં ચાલ્યું જવું. માં કઈ કઈ કે વાત સાચી છે પણ કોક મને દોષ દેશે કે તારી જનેતા તો કૌશલ્યા છે, તો વરદાન કૌશલ્યા પાસે મગાય ને મારી પાસે શું કામ? હું તો તારી ઓરમાનમાં છું. વાત બધી સાચી છે માં,
પણ જેની પાસે જે વસ્તુ મંગાતી હોય એની પાસે ન મંગાય, કારણ કે માં કૌશલ્યા છે એ કરુણાની મૂર્તિ છે અને માતૃ પ્રેમ ભરપૂર એનામાં છે. કદાચ જો આ વચનની વાત એને કરું ને તો એ બેસુદ્ધ થઈ અને એનું મૃત્યુ પણ થાય. આપ તો કઈ કઈ દેશના વીરવલ યોદ્ધા છો, અને વીરવલ યોદ્ધા જે હોય એને આવા સામાન્ય ઘાતો એ ગણકારે પણ નહીં. બધી વાત સાચી છે, બે વચનને બધ થઈ જા. અને ત્યારે જનેતાએ કહ્યું છે કે આ દેશની અંદર કદાચ એનું સંતાન રાજી રહેતું હોય તો આ કઈ કયા જગતનું કાળું ઓઢણું ઓઢવા માટે રાજી છે. તથાસ્તુ કરીને બે વચનો આપ્યા છે એને. એ બે વચનને બધ થઈ રામ લખન ભરત શત્રુઘ્ન સહિત ચારેય ભાઈઓ જમ્યા, ધીમે ધીમે મોટા થયા છે. મોટા થતા એમાં એક દિવસ વિશ્વામિત્ર બાપજી ત્યાં પધારે. વિશ્વામિત્ર બાપજી ત્યાં પધારે, મહારાજ દશરથ બે હાથ જોડી પ્રાર્થના કરે, કેમ બાપજી આપને પધારવાનું કારણ? તો કે પધારવાનું સ્વાર્થ છે અને પરમાર્થ છે, બે કામ છે મારા. સ્વાર્થ મારો ઈ છે, એક તાળકા નામની રાક્ષસી, એના બે દીકરા, એકનું નામ છે મારીચ ને બીજાનું નામ છે સુબાહુ. અમે જયારે યજ્ઞ કરીએ ત્યારે યજ્ઞની અંદર હાડ માંસ નાખી અને રક્તની ધારાઓ નાખે છે અને યજ્ઞને અપવિત્ર કરે છે, એટલે એની રક્ષા માટે તમારા બંને દીકરાઓને લેવા માટે આવ્યા. અને મહારાજ દશરથે કહ્યું અયોધ્યાની ધન સંપત્તિ જોઈ તમને બધી મુબારક, પણ દીકરાની વાત ન કરશો. કારણ કે સાહેબ જેના વડતા દિવસે પુત્રની પ્રાપ્તિ થઈ હોય એને તો પુત્રનો પ્રેમ નિહાળવાનો પણ બાકી હતો. અને અટારી ઉપર દ્રષ્ટિ કરે તો ત્રણેય રાણીઓ ઉભા છે. વિશ્વામિત્ર બાપજીએ નક્કી કર્યું કે હવે આમાં મહારાજ દશરથ રજા નહીં આપે, પણ હવે આમાં કંઈક કૌતુક એવું કરવું પડશે, એટલે હમણાં ફટ કરતી રજા મળશે. અને કહ્યું કે તમારા દીકરાઓને મારી સાથે મોકલો અને એ બધો અભ્યાસ કરીને પરત આવે એટલે તમારા દીકરાની વહુ લઈને આવે, અને વહુની વાત આવે ને માને ભાઈ હરખની હેલી છૂટે. દીકરાની વહુની વાત હોય એ સગવડ કરવામાં તમે જોવો તો એની કોઈ પાછી પાની નહીં. મારી દીકરાની વહુ આવી, મારી દીકરાની વહુ આવી, એવો આનંદ કરે. લગ્ન ગીત ગાતા હોય, પરણીને આવે ને તો બોલે ને તો મોઢામાં ખાલી હવા જ નીકળતી હોય, એટલું તો ગળું બેસાડી દીધું હોય લગ્ન ગીત ગાઈ ગાઈ. જેટલો હરખ સાહેબ માને થાય છે પોતાના દીકરાની વહુ માટેનો, એટલી દુખી પોતે પેલા જ થાય છે, બાધે પેલી જ હાહુ વહુ. આ છોકરા છોકરીની કુંડળી બંધ કરી દો, હાહુ વહુની કુંડળી મેચિંગ કરાવો સાહેબ, કોઈથી છૂટા છેડા નહીં થાય ને એ જલસા આવે. પણ એનું કારણ શું છે? માણસને આ સમયની અંદર ધીરતા નથી રહી, ધીરતા છે જ નહીં કોઈનામાં, કોઈનું કોઈને સહન કરવું જ નથી. સાહેબ ભાઈ ભાઈ નો પ્રેમ શું છે? રામાયણ ની અંદર તમારે ડોક્યુ કરવું પડે ને રામાયણ ના દર્શન કરવા પડે. બાપ દીકરાનો પ્રેમ શું છે? માતા પિતાનો પ્રેમ શું છે? રામાયણ ની અંદર ડોક્યુ કરવું પડે. નવ દિવસમાં જે રામાયણ પૂરી નથી થતી આજે તમને હું 1.5 કલાકમાં પૂરી કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. ત્રણેય રાણીઓએ હા પાડી, રામ લખન અને વિશ્વામિત્ર બાપજી ત્યાંથી ધીમે 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 જાય છે. એવામાં પ્રથમ તાણકા નામની રાક્ષસી એને મળે છે અને અખિલ બ્રહ્માંડના નાથે શુભ પ્રારંભ છે ને સાહેબ, જનેતાથી જ કર્યું છે, સ્ત્રીથી જ કર્યું છે. કૃષ્ણ અવતારની અંદર પહેલો વધ કોનો કર્યો? માસી પૂતનાનો કર્યો છે. રામાયણની અંદર પહેલો વધ તાળકા નામની રાક્ષસીનો કર્યો છે, એટલે એના ઉપરથી એવું સાબિત થાય. ભગવાને કીધું આજે આપણું છે, આપણે એમ કે ભાઈ ફળિયાની અંદર આ વૃક્ષના પાંદડા કાયમ ખરે છે, પણ તમે કાયમ પાંદડા વાળો તો એ કાયમ પાંદડાને વાળવા જ પડશે. પણ કે એનું નિવારણ કરવું હોય શું? મૂળમાંથી કાપી નાખો, પાંદડા જ ન ઉડે.